हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू आदर्शविद्या. फ्रेंड्स, गया लेक्चर में आपणे शेरना मूल्यांकन में आनी पहला आपणे बे वीडियो आई गया छे. एक तो शेरना मूल्यांकन में आपणे थियरिकल बाबत समझाई थी कि कई रीते आपणे दाखला गणवाना छे. बीजा लेक्चर में आपणे एक दाखलो गणाया छे. ओके, आजे आपणे तमारी एग्जाम में आईएमपी क्वेश्चन तरीके गणी शकाय एवो दाखलो आपणे गणाईशुं. ओके, तमारी बुकमां आपेलुं छे दाखला नंबर 9 अने पेज नंबर छे 125. ओके, चलो लेट स्टार्ट. तमने कीधेलुं छे कि जास्मिन लिमिटेडनुं तारीख 31/3/2012 रोजनुं पाकुं सर्वे नीचे આપવામાં આવેલું છે. તમને એક પાકું સર્વે આપેલું છે, મૂડી દેવા અને મિલકત લેણા. મૂડી દેવા બાજુ તમને આપેલું છે દરેક રૂપિયા 10ના તેવા ઇક્વિટી શેર છે તમારે 20 લાખ, સામાન્ય અનામત 10 લાખ, 12% ડિબેન્ચર લેણદારો. આ સાઈડ આપેલું છે જમીન મકાન, પ્લાન્ટ યંત્રો, ફર્નિચર, સ્ટોક, દેવાદારો અને બેંક સલામ. હવે વધારાની માહિતી આપણને આપેલી છે કે કંપનીની મિલકતોની વર્તમાન કિંમત 2 ગણી ગણવી. કંપનીની જે મિલકતો છે એની આપણે કિંમત જે છે એ કેટલી ગણવાની છે? 2 ગણી ગણવાની છે. એનો મતલબ એમ કે જે તમને જમીન મકાન 5 લાખ રૂપિયા આપેલું છે, આપણે કેટલા લેવા પડશે? 10 લાખ. પ્લાન્ટ યંત્રો 20 લાખ છે તો કેટલા લેવા પડશે? 40 લાખ. એ રીતે તમારે મિલકતોની બમણી કિંમત ગણવાની છે. કંપનીની પાઘડીનું મૂલ્ય છેલ્લા 3 વર્ષના સરેરાશ અધિક નફાથી 2 ગણું ગણવું. હવે જુઓ, ગયા દાખલામાં તમને પાઘડી આપેલી, આમાં તમને પાઘડી આપેલી નથી પણ તમને શોધવાની છે તમારે, બરાબર. અને એના માટે તમને શું કીધું છે કે કંપનીની પાઘડીનું મૂલ્ય છેલ્લા 3 વર્ષના સરેરાશ અધિક નફા, બરાબર. એટલે તમારે કઈ રીતે ગણવાનું છે? અધિક નફાની રીતે અને 2 ગણું ગણવાનું છે. ખરીદીના વર્ષ જે આપેલા છે 2 ગણા. એનો મતલબ એમ કે તમારે આમાં જો પાઘડી શોધવાની હોય તો સૌથી પહેલાં પાઘડીની ગણતરી જે તમે શીખી ગયા છો એ જ રીતે કરવાની છે, બરાબર. પછી આપણે શેરનું મૂલ્યાંકન આંકીશું, બરાબર. એટલે પહેલાં તો ગણતરી તમારે પાઘડીની જેમ તમે પાઘડીના મૂલ્યાંકનમાં શીખી ગયા છો એ જ રીતે કરવાની છે. પછી આપણે જે ચેન્જીસ હશે એ આપણે શેરના મૂલ્યાંકનમાં કરીશું. એના પછી તમને કીધેલું છે કે કંપનીનો છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 12 લાખ, 12 લાખ અને 12 લાખ હતો. કંપનીનો નફો તમને આપેલો છે. કંપનીના ધંધાનો અપેક્ષિત વળતરનો દર 10% છે. અપેક્ષિત વળતરનો દર આપી દીધો છે. છેલ્લા 3 વર્ષથી કંપની દર વર્ષે કમાયેલ નફા પૈકી 25% રકમ સામાન્ય અનામત ખાતે લઈ જાય છે અને બાકીની રકમ શેર હોલ્ડરોને ડિવિડન્ડ તરીકે વહેંચે છે. એટલે ગઈ ફેરે પણ આપણે આ ટોપિક આવી ગયો હતો કે કંપની જો દર વર્ષે આ રીતે સામાન્ય અનામત ખાતે લઈ જતી હોય તો તમારે એને નફામાંથી બાદ કરી દેવું પડે, બરાબર. હવે ઉપરની માહિતીના આધારે કંપનીના શેરોનું આંતરિક મૂલ્ય, સરેરાશ ઉપજના ધોરણે મૂલ્ય અને વાજબી મૂલ્ય શોધો. 3 કિંમત તમારે શોધવાની કીધી છે. હવે જો મિત્રો, આ દાખલામાં મેઇન ક્વેશ્ચન એ છે કે તમને પાઘડી નથી આપેલી, બરાબર. તો પાઘડી જો ના આપેલી હોય તો તમારે શોધવી પડે અને એના માટે તમને કીધેલું છે કે અધિક નફાની રીતે શોધવાની છે. અધિક નફાની રીતે શોધવાની હોય તો એના આપણે સ્ટેપ શીખવાડ્યા છે તમને. સેમ એ જ રીતે જેમ તમે પાઘડી ગણતા હતા એ જ રીતે તમારે સૌથી પહેલાં પાઘડી ગણી દેવાની, પછી તમારે શેરમાં શેરની ગણતરી કરવાની રહેશે, બરાબર. તો અધિક નફાની રીતે જ્યારે તમે પાઘડી ગણતા હતા તો સૌથી પહેલું શોધતા હતા ચોખ્ખી મિલકતો, બરાબર. એના પછી આપણે ગણતરી કરતા હતા રોક, તમારે એમાંથી પ્રેફરન્સ શેર મૂડી માઇનસ કરતા એટલે તમને શું મળતું હતું? રોકાયેલી મૂડી, બરાબર. પછી આવતું હતું અપેક્ષિત નફો, એના પછી સરેરાશ નફો, પછી આવતો હતો અધિક નફો અને છેલ્લે શોધતા હતા આપણે પાઘડી. સેમ એ જ સ્ટેપ આમાં તમારે કરવાના રહેશે. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે કંપનીનું જે છે પાઘડી શોધી દઈએ, બરાબર. અને એના પછી તમારે શોધવાનું રહેશે શેરની કિંમતો, બરાબર. ચલો, તો સૌથી પહેલાં તો તમને જે રીતે આપેલું છે, જે રીતે કીધેલું છે એ રીતે આપણે ચેન્જીસ કરતા રહીશું આમાં, બરાબર. ચલો, અહીંયા લખું છું એટલે તમને ચોપડીમાં પણ દેખાય. સૌથી પહેલી ગણતરી કરીશું આપણે ચોખ્ખી મિલકતો. આ જે ગણતરી કરી રહ્યા છે આપણે પાઘડી માટે ગણી રહ્યા છે, બરાબર. પાઘડી સૌથી પહેલાં શોધી રહ્યા છે, પછી શેરની ગણતરી થશે.
બરાબર ચોખ્ખી મિલકતો. તો ચોખ્ખી મિલકતોમાં આપણે શું કરતા કરતા હતા, કુલ મિલકતો માઇનસ કુલ દેવા. હવે મિલકતો માટે તમને એક વસ્તુ કીધેલી છે કે કંપનીની મિલકતોની વર્તમાન કિંમત બે ગણી ગણવી. હવે જો કંપનીની મિલકતો આપણે બે ગણી ગણતા હોય બરાબર, તો તમારે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડશે કે જે પણ તમને મિલકત આપેલી છે બરાબર, એમાં તમારી જે નાણાકીય મિલકતો છે બરાબર, એ બે ગણી ના થાય. નાણાકીય મિલકતો એટલે કે જે તમને આપેલું છે, દાખલા તરીકે દેવાદારો છે, બેંક સિલક છે, રોકડ સિલક આપેલું છે, એ તમારે બે ગણી ના થાય બરાબર. એના સિવાય જે પણ તમને મિલકત આપેલી છે એ દરેક મિલકત બે ગણી થાય. એટલે કે જે પણ તમને આ જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર અને સ્ટોક આ જેટલી મિલકતો આપેલી છે એની કિંમત બમણી થશે. નાણાકીય મિલકત એટલે કે દેવાદારો, બેંક સિલક, એની કિંમત બમણી કરવાની નથી બરાબર. એ ખાસ તમે ધ્યાન રાખજો બરાબર. ચલો હવે તમને આપેલું છે અહીંયા જમીન મકાન. તો જમીન મકાનની કિંમત 5 લાખ છે, આપણે અહીંયા લખાશે 10 લાખ. પ્લાન્ટ યંત્રો તો 20 લાખ છે, કિંમત લખાશે 40 લાખ. પછી આપેલું છે ફર્નિચર તો 2 લાખ છે, લખાશે 4 લાખ. સ્ટોક તો સ્ટોક 8 લાખ છે, લખાશે 16 લાખ. દેવાદારો તો એની કિંમત આપણે બમણી કરવાની નથી, એટલે લખાશે 2 લાખ. અને બેંક સિલક એ આપણને આપેલું છે 3 લાખ, તો એની એ જ કિંમત લખાશે. બરાબર, આનું ટોટલ કરીએ તો આપણે 50, 54 અને 16 + 5 એટલે કે 75 લાખ રૂપિયા તમારી કુલ મિલકત થાય. માઇનસ આપણે કરીએ છીએ કુલ દેવા બરાબર. તો કુલ દેવામાં તમને કયા પ્રકારના દેવા આપેલા છે આપણે જોઈ લઈએ. તો જુઓ, તમને આપેલું છે અહીંયા 12% ડિબેન્ચર બરાબર, 12% ડિબેન્ચર અને એની કિંમત છે 5 લાખ. પછી આપેલું છે લેણદારો, લેણદારો પણ આપણને આપેલા છે 5 લાખ. ટોટલ એની કિંમત થશે 10 લાખ. આમાંથી માઇનસ કરી દઈએ એટલે નીચે આપણને મળશે ચોખ્ખી મિલકતો 65 લાખ. હવે જો આમાં તમને ક્યાંય પ્રેફરન્સ શેર આપેલા નથી, પ્રેફરન્સ શેર ના આપેલા હોય તો આજ આપણે શું બની જાય, રોકાયેલી મૂડી બની જાય. કે ચોખ્ખી મિલકતો જે આપણી રોકાયેલી મૂડી બની જાય. એના પછીનું આપણે સ્ટેપ કરતા હતા અપેક્ષિત નફો. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ઓકે, સેમ તમે જેમ પાઘડીમાં ગણતરી કરો છો એ જ રીતે છે, કોઈ ચેન્જીસ નથી. રોકાયેલી મૂડી 65 લાખ ગુણ્યા અપેક્ષિત વળતરનો દર આપણને આપેલો છે અહીંયા 10% બરાબર. એટલે અહીંયા તમને કિંમત મળશે 6,50,000. ઓકે, અપેક્ષિત નફો. હવે સરેરાશ નફો શોધીએ આપણે. તો સરેરાશ નફા માટે તમને એક આપેલું છે અહીંયા કે કંપનીનો છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 12 લાખ, 12 લાખ અને 12 લાખ છે. એટલે કે કંપનીનો નફો એક જ સરખો રહે છે. એક જ સરખો રહેતો હોય તો તમે સાદી સરેરાશની રીતે શોધી શકો છો. કઈ રીતે શોધાય? કુલ નફો ભાગ્યા કુલ વર્ષ બરાબર. તો 12 લાખ + 12 લાખ +12 લાખ ભાગ્યા 3 બરાબર 12 લાખ આપણને મળ્યો સરેરાશ નફો બરાબર. એમ તો એમાં પેલી ફોર્મેટ લખાય છે બરાબર, સરેરાશ નફો મળ્યા પછી આપણે ફોર્મેટ લખીએ છીએ કઈ, કે માઇનસ બિનધંધાકીય રોકાણ, માઇનસ કરવેરા બરાબર, અને છેલ્લે પ્રેફરન્સ ડિવિડન્ડ માઇનસ કરીએ છીએ. પણ આ 3માંથી કોઈ પણ કિંમત તમને આપેલી નથી એમાં બરાબર. એટલે કોઈ પણ વસ્તુ માઇનસ કરવાની રહેતી નથી. આ જે છે એ આપણો સરેરાશ નફો ગણાશે બરાબર. ચલો એના પછી આપણે શોધીએ અધિક નફો. તો અધિક નફા શોધવા માટેનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો જે છે આપણો 12 લાખ માઇનસ 6,50,000 બરાબર. એટલે ટોટલ તમારે થશે 5,50,000.
5,50,000 એના પછી આપણે છેલ્લું સ્ટેપ થશે આમાં પાઘડી, બરાબર. અને પાઘડીની જ આપણે ગણતરી કરી રહ્યા છીએ, તો પાઘડી આપણે શોધી દઈએ. પાઘડી માટે તમને કીધેલું છે કે પાઘડી આપણે લેવાની છે અધિક નફાની બે ગણી, તો અધિક નફો ગુણ્યા બે. અધિક નફો આપણને મળ્યો છે 5,50,000 ગુણ્યા બે, બરાબર પાઘડીની કિંમત થશે અહીંયા 11,00,000. તો મેન આપણી પાસે પાઘડી આવી ગઈ છે જેની આપણે ગણતરી કરતા, બરાબર. હવે પાઘડીની આટલી બધી ગણતરી આપણે શેના માટે કરી, કેમ કે જ્યારે આપણે શેર માટે ચોખ્ખી મિલકતો લખીએ છીએ એનામાં આપણે પાઘડીની કિંમત લખીશું, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. હવે જો આમાં તમને ત્રણ કિંમત આંકવાની કીધી છે, એક તો આંતરિક કિંમત, બરાબર, પછી બજાર કિંમત અને વાજબી કિંમત. આંતરિક કિંમત શોધવા માટે તમારી પાસે ચોખ્ખી મિલકતો હોવી જોઈએ. પણ ચોખ્ખી મિલકતમાં આપણે જે ગણેલી, બરાબર, ચોખ્ખી મિલકત આપણે પાઘડી વખતે ગણેલી છે કેટલી છે? 65,000. હવે એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે પાઘડી વખતે ચોખ્ખી મિલકતો ગણો છો એમાં તમારે શું કરવાનું છે, શેર વખતે ગણતી વખતે પાઘડી એમાં પ્લસ કરી દેવાની, કેમ કે શેર વખતે તો આપણે પાઘડી લખીએ છીએ. અને બીજું, જો બિનધંધાકીય રોકાણ જો તમે આમાં લીધા ના હોય, બરાબર, કેમ કે પાઘડી વખતે તો આપણે બિનધંધાકીય રોકાણ લીધા નહીં હોય, જો આમાં લીધા ના હોય તો તમારે શેર વખતે એમાં લખી દેવા પડે, કેમ કે આપણે શેરમાં એવો કોઈ જ નિયમ નથી ધંધાકીય રોકાણ કે બિનધંધાકીય રોકાણ માટેનો, બરાબર. પણ આમાં તો તમને કોઈ બિનધંધાકીય રોકાણ વસ્તુ આપેલી જ નથી, કોઈ પણ પ્રકારના રોકાણો આપેલા છે જ નહીં, એટલે નથી લખતા પણ, બરાબર. તો અહીંયા તમને જે કિંમત મળશે કેટલી મળશે? 76,00,000. આ આપણી શેર માટેની ચોખ્ખી મિલકતો મળી ગઈ છે, બરાબર. આ તમારું ફોર્મેટ શેના માટે છે? શેર માટે જ્યારે તમે ચોખ્ખી મિલકતો શોધો છો એના માટે. પણ એના માટે તમારી પાસે પાઘડી વખતેની ચોખ્ખી મિલકત હોવી જોઈએ, બરાબર. એના પછી પાઘડી પ્લસ થાય અને બિનધંધાકીય રોકાણો જો પહેલાંમાં ધ્યાનમાં ના લીધા તો આમાં એડ કરવા પડે. ચલો હવે આપણે શોધી દઈએ કે શેરની આંતરિક કિંમત કેટલી થાય. તો શેરની આંતરિક કિંમત બરાબર ચોખ્ખી મિલકતો ભાગ્યા શેરની સંખ્યા, બરાબર. તો ચોખ્ખી મિલકત આપણી પાસે છે 76,00,000 ભાગ્યા શેરની સંખ્યા. તો જો શેરની સંખ્યા કેટલી ગણાય, તો આપણી પાસે જો 10 રૂપિયાનું શેર છે અને એની મૂડી તમને આપેલી છે 20,00,000, તો શેરની સંખ્યા કેટલી થશે? 20,00,000 ભાગ્યા 10, બરાબર. એટલે 2,00,000 તમારી પાસે શેરની સંખ્યા થશે. આપણે શેરની સંખ્યા લખવાની છે, બરાબર. તો અહીંયા આપણને કિંમત મળશે 38 રૂપિયા શેરની આંતરિક કિંમત, બરાબર. તો જ્યારે તમને પાઘડી ના આપેલી હોય, ઓકે, ત્યારે તમારે પાઘડીની ગણતરી કરવી પડશે. એ પાઘડીને તમારે શેરની જ્યારે તમે ચોખ્ખી મિલકત ગણો છો એમાં પ્લસ થશે, બિનધંધાકીય રોકાણ એમાં અવગણ્યા હોય તો આમાં પ્લસ કરવા પડે, અને એ જે ચોખ્ખી મિલકત આવે એ તમારે શેર વખતે લખાશે, બરાબર. ચલો હવે વાત કરીએ આપણે બજાર કિંમત વિશે. તો બજાર કિંમત જ્યારે તમારે શોધવાની હોય ત્યારે તમારી પાસે પહેલું તો વહેંચણી પાત્ર નફો હોવો જોઈએ. વહેંચણી પાત્ર નફો એટલે કે તમારી પાસે સરેરાશ નફો છે, બરાબર. સરેરાશ નફો આપણે જ્યારે પાઘડીની ગણતરી કરી ત્યારે આપણે ગણેલો જ હતો અહીંયા કેટલો? 12,00,000, બરાબર. હવે જ્યારે તમને ગઈ ફેરેના દાખલામાં પણ આપેલું હતું કે સરેરાશ નફોમાંથી તમારે જો કોઈ કિંમત અનામત ખાતે લઈ જવાની હોય તો તમારે બાદ કરવી પડે. જો જ્યારે તમે પાઘડી શેર વખતે જ્યારે તમે સરેરાશ નફો શોધો છો ત્યારે એનું ફોર્મેટ અલગ છે, બરાબર. એમાં તમે શું કરો છો, ડાયરેક્ટલી કરવેરા અને પ્રેફરન્સ ડિવિડન્ડ જ માઇનસ કરો છો શેર માટે, બરાબર. પણ આમાં તમને કોઈ કરવેરા આપેલા નથી, કોઈ ડિવિડન્ડ આપેલું નથી, બરાબર. તો તમારે ફક્ત જે 25% રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની હતી એ જ માઇનસ થાય 25%. તો 12,00,000 તમારે 25% માઇનસ કરવા પડે, એટલે કે 3,00,000 રૂપિયા માઇનસ થશે. એટલે નીચે તમારે વહેંચણી પાત્ર નફો આપણને મળશે 9,00,000.
બરાબર, કેમ કે જો આમાં તમને કીધેલું જ છે કે 25% રકમ તમારે સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે, એટલે વહેંચણી પાત્ર આપણને નફો મળી ગયો છે. હવે આપણે શોધવાનું છે આમાં, અહીંયા જ ગણતરી કરી દઈએ, ડિવિડન્ડનો દર. બરાબર, ડિવિડન્ડના દર માટેનું સૂત્ર હતું આપણે વહેંચણી પાત્ર નફો ભાગ્યા ઇક્વિટી શેરની ભરપાઈ મૂડી ગુણ્યા 100. વહેંચણી પાત્ર નફો છે આપણો 9 લાખ ભાગ્યા ઇક્વિટી શેરની ભરપાઈ મૂડી આપણને આપેલી છે અહીંયા કેટલી છે, 20 લાખ. બરાબર, તો જેટલી પણ તમને આપેલી હોય અહીંયા લખાશે 20 લાખ ગુણ્યા 100. 9 લાખ તો ડિવિડન્ડનો દર આપણને મળશે અહીંયા 45%. ઓકે, ડિવિડન્ડનો દર મળ્યા પછી આપણે શોધીશું અહીંયા બજાર મૂલ્ય. બરાબર, તો બજાર મૂલ્ય માટેનું સૂત્ર તમને હવે સૂત્ર દરેક યાદ રહેવા જોઈએ. ઓકે, એનું સૂત્ર છે ડિવિડન્ડનો દર ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા ઇક્વિટી શેરની વસૂલાવેલ રકમ. બરાબર, તો ડિવિડન્ડનો દર આપણને મળે 45%, ઇક્વિટી શેરનો દર આપેલો છે 10%, અને અહીંયા તમને આપેલું છે ઇક્વિટી શેરની વસૂલાવેલ રકમ, એટલે કે પૂરેપૂરા ભરપાઈ જ છે, એટલે 10 રૂપિયા. બરાબર, એટલે તમારી બજાર કિંમત થશે તમારે અહીંયા 45 રૂપિયા. કે સ્ટેપ બાય સ્ટેપ તમારે જતા જવાનું છે. છેલ્લે આપણે અહીંયા તમને એક બીજી કિંમત પણ કીધેલી છે શોધવાની, વાજબી કિંમત. તો વાજબી કિંમતનું સૂત્ર છે આંતરિક કિંમત પ્લસ બજાર કિંમત ભાગ્યા 2. આંતરિક કિંમત આપણને મળી 38, બજાર કિંમત 45/2. 38 + 45/2 એટલે 41.50 રૂપિયા. 41.50 રૂપિયા તમારી શું થશે, વાજબી કિંમત. ઓકે, તો આ દાખલો તમારા માટે એક IMP દાખલો હતો, કેમ કે હવે તમને ખ્યાલ આવશે કે જ્યારે તમને પાઘડી ના આપેલી હોય તો સૌથી પહેલું કામ આપણે પાઘડી શોધી દેવાની છે, એના પછી તમારે શેર માટેની ગણતરી કરવાની રહેશે. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનાથી પણ IMP દાખલો પૂછી ગણાવીશું તમને, જે તમારી યુનિવર્સિટીમાં પૂછાય છે. ઓકે, થેન્ક યુ સો મચ.